नमस्कार विद्यार्थी मित्रों, स्वाध्याय 6.3 ની અંદર આપણે અસમતાને યામ સમતલની અંદર દર્શાવવા એના ઉકેલ ગણ શોધ્યા. એક સાથે ચાર અસમતા પાંચ અસમતા જે હતી એને આપણે યામ સમતલમાં દર્શાવીને એના ઉકેલ ગણો આપણે શોધ્યા. હવે આપણે પ્રકરણ સ્વાધ્યાય 6 તરફ જઈએ. પ્રકરણ સ્વાધ્યાય 6 ની અંદર આપણે વાત કરેલી છે નીચેની અસમતાના ઉકેલ શોધો. આપણે સ્વાધ્યાય 6.1 ની અંદર માત્ર કોઈ એક સિંગલ અસમતા હતી એનો ઉકેલ ગણ આપણે શોધ્યો હતો. સૌરૂપ અંતરાલ વિવૃત અંતરાલની અંદર આપણને એના ઉકેલ ગણ આપણે દર્શાવ્યા હતા. હવે અહીંયા આપણને રકમ આપેલી છે 2 < 3x - 4 < 5. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્સ મૂલ્ય શોધવાનું છે. અહીંયા આપણને એક્સ બિલોંગ્સ ટુ આર આપેલું છે. ચાલો સૌ પ્રથમ આ પ્રકારની અસમતાઓની અંદર આપણે એક્સનું મૂલ્ય શોધવા એક્સને કરતા બનાવવો જોશે. એના સિવાયના મૂલ્યને ઇક્વલની આ બાજુ અને આ બાજુ આપણે પરિવર્તિત કરી દઈએ. 2 < 3x - 4 એ અલગ લઈ લઈએ અને 3x - 4 < 5 એ અલગ લઈએ અને ત્યારબાદ ઉકેલીએ તો પણ ચાલે અને એકસાથે ઉકેલશું તો પણ ચાલશે. ચાલો આપણે એક્સને કરતા બનાવવા એના સિવાયના જે પદો છે એને લેસ ધેન કે ગ્રેટર ધેન જે આપેલું છે તેની બંને બાજુ લઈ લઈએ. તો -4 ને આ બાજુ લાવીએ તો પ્લસ આવશે, -4 ને આ બાજુ લાવશું તો પણ પ્લસ આવશે. ચલો તો શું આવશે? 2 + 4 < 5 માત્ર વધશે કેટલા? 3x + 5 + 4. ચાલો 4 ને 2 = 6 + 3x + 5 = 9. ચાલો હવે એક્સને કરતા બનાવો એના સાથે ગુણાકમાં છે. જે માત્ર આપણે બે પદ માટે કામ કરતા તે રીતે ત્રણેય પદને આપણે 3 વડે ગુણી નાખીએ અથવા 3 ને આના છેદમાં લઈ જઈએ, આના છેદમાં લઈ જઈએ. ચલો તો શું આવશે? આપેલ જે અસમતા છે એને 3 વડે ગુણતા, અસમતાને 3 વડે ગુણતા. ચાલો આપણે 3 વડે ગુણી નાખીએ તો 6 ને 3 વડે ગુણીએ તો શું આવશે? 2 આવશે. 3x ને 3 વડે ગુણશું તો કેટલા આવશે? x. અને 9 ને 3 વડે ગુણશું તો 3 * 9. મતલબ એવો છે કે આપેલ અસમતાનો ઉકેલ એક્સનું મૂલ્ય 2 અને 3 ની વચ્ચે છે. તો ઉકેલ ગણ આપણને શું મળશે? ઉકેલ ગણ આપણને મળશે 2 < 3 આપેલા છે, 2 અને 3 ની વચ્ચેનું મૂલ્ય છે. એક્સ બિલોંગ્સ ટુ આર છે તો આ રીતે ધેન > છે એટલા માટે અહીંયા સૌરૂપ અંતરાલ બંને બાજુ સૌરૂપ અંતરાલ આવશે કેમ કે અહીંયા પણ શું છે? > ચાલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર ટુ આપણને વાત આપેલી છે 6 < -3 2x - 4 માત્ર ને માત્ર > 12 આપણને આપેલું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણને જે અસમતાની અંદર 10 2x - 4 ને આપણે સૌ પ્રથમ 3 વડે ગુણી નાખીએ. ચાલો આગળ વધીએ. 6 < -3 2 - 6x - - + 4 = 12. એક્સને કરતા બનાવો એના સિવાયના પદોને આ બાજુ લાવીએ તો શું આવશે? 6 - 12 = -6x. આ નીકળી જશે, આ બાજુ આવશે એન્ડ < 12 - 12. ચલો શું વધશે? -12 + 6 - 6 = -6x < શું આવશે? 0. હવે આપણે 6 ને આના ભાગાકારના પદમાં લઈ જઈએ છીએ, અહીંયા લઈ જઈએ, અથવા તો એક કામ કરીએ તો કે સાહેબ એક સાથે જે ગુણક છે માઇનસ છે તો -1 વડે ગુણી નાખીએ. -1 વડે ગુણશો તો -, + કોઈ પણ અસમતાને માઇનસ વડે ગુણતા અસમતા બદલાઈ જાય છે તો શું આવશે? > = શેનું થઈ જશે? > 1 વડે ગુણશો તો 6x અને > 0. ચલો હવે 6 વડે ભાગી નાખીએ. 6 વડે ભાગીએ અસમતાને 6 વડે ભાગતા અથવા 6 આના છેદમાં લઈ જશું તો શું આવશે?
सिक्स डिवाइड बाय सिक्स एट वन ग्रेटर देन इक्वल आने पर छ वे भागीशू अँ थी तो छ देन एक्स वे जीरो डिवाइड बाय सिक्स एट जीरो। तो विद्यार्थी मित्रों आपेल असमता उकेल अपन ने शू मळशे तो के उकेल गण अपने लखीशू उकेल गण आपने मळशे एक्स वेल्यू जीरो अने एकनी वच्चे छे तो उकेल गण आवशे जो जीरो ग्रेटर देन छे इक्वल नथी तो मात्र विवृत अंतराल आवशे विवृत अंतराल नी अंदर जीरो अने सवृत अंतराल नी अंदर एक ए अपेल असमतानो उकेल रहेशे। त्यारबाद आपणे इक्वेशन नंबर थ्री जोईए। इक्वेशन नंबर थ्री आपणने वात आपेली छे माइनस थ्री लेस देन इक्वल फोर माइनस सेवन एक्स बाय टू लेस देन इक्वल अठार। चलो अहीं एक्स ना पद ने अपने आ बाजू लाइए तो शू आवशे तो के माइनस थ्री माइनस फोर प्लस है तो माइनस आवशे लेस देन इक्वल माइनस सेवन एक्स बाय टू लेस देन इक्वल अठार फोर है आ बाजू आवशे तो केवा आवशे माइनस फोर। चलो शू थशे चार ने त्रण माइनस सात लेस देन इक्वल माइनस सेवन एक्स बाय टू लेस देन इक्वल अठार माथी चार दस तो केटला वधशे चौदह। हवे अपने एक्स ने करता बनावा माटे काम करिए के जे छेद में छे गुणक में लई जाइए तो शू आवशे बेने अहीं गुणी नाखी सात दूने चौदह लेस देन इक्वल माइनस सेवन एक्स लेस देन इक्वल चौदह ने अठावीस। चलो एक्स ने करता बनावा माटे अपने माइनस सात ने आना वड़े भागी नाखी आनी नीचे छेद में लई जाइए तो शू आवशे तो ये पण आपणे करी शकीए छे के एना छेद में लई जाइए तो पण चालशे अथवा तो माइनस एक वड़े अपने गुणी नाखी असमता छे ए बदलाई जशे तो माइनस वन वे गुणी नाखी तो माइनस आना आना एक्स माइनस गुणक में है ये बदलावा माइनस वन वे गुणता। चलो माइनस वन वे गुणी जाए तो माइनस वन एट आ प्लस थी जाए लेस देन ग्रेटर देन थी जाए माइनस सात ने माइनस वन वे गुणसू तो सेवन एक्स थी जाए अँ शू थी जाए माइनस वन एट माइनस अठावीस। चलो सात ने छेद में लई जाइए तो के आखा जे असमता है ने सात वड़े भागी नाखे चौदह भाग्या सात एट के सात दू चौद अँ सात वड़े भागसू एट मात्र एक्स वधशे अँ सात वड़े तो सात चौक अठावीस तो माइनस चार। तो उकेल गण आपने शू मळशे एक्स ने वेल्यू माइनस चार अने बेनी वच्चे छे। उकेल गण सौ प्रथम नानू पद हशे जे नानी किंमत हशे ते आपणे डाबी बाजू लखशू अने मोटी किंमत जमणी बाजू लखशू देन ग्रेटर देन इक्वल छे सौरत अंतराल माइनस चार अने बे तो आपेल असमता नो उकेल गण मळशे आपणने माइनस चार अने बे। त्यारबाद आपणे इक्वेशन नंबर चार तरफ जाइए। इक्वेशन चार आपणने आपेलू छे माइनस पंदर लेस देन थ्री ऑफ एक्स माइनस टू डिवाइड बाय फाइव लेस देन इक्वल जीरो। तो विद्यार्थी मित्रों अँ सौ प्रथम अपने पांच ने जो आखा पदना छेद में छे तो अपने गुणव हो तो गुणी नाखी चलो गुणी नाखी पत्तर पचास पचोतेर माइनस पचोतेर लेस देन अने अँ पद ने अंदर गुणी नाखी थ्री इंटू एक्स देन थ्री एक्स थ्री इंटू टू त्रण दूने छ साथ जीरो इंटू फाइव एट शू मळशे जीरो। चलो हवे एक्स ने करता बनावा एना सीवायना जे पदों छे आपणे आ बाजू लावीए तो शू आवशे माइनस सिक्स आ बाजू आवशे तो माइनस पचोतेर प्लस सिक्स लेस देन थ्री एक्स लेस देन इक्वल माइनस आ बाजू आवशे तो प्लस सिक्स। चलो पचोतेरमांथी छ आपणे बाद करीए शू आवशे माइनस सिक्सटी नाइन ओगणसित्तेर लेस देन थ्री एक्स लेस देन इक्वल अपने सिक्स शोधवाना छे। चलो आगळ वधीए हवे त्रण ने छेदमां जवा दीए तो के ओगणसित्तेर डिवाइड बाय थ्री
तेवीस तरी ओगणसित्तेर तो शू आवशे आखा जे असमता छे ने त्रण वडे आपणे भागी नाखीए त्रणेय पदने आपणे त्रण वडे भागी नाखीए तो ओगणसित्तेर डिवाइड बाय थ्री एटले के तेवीस तरी एटले के माइनस तेवीस लेस देन त्रण वडे तो देन थ्री थ्री वन आवशे एटले के एक्स आवशे लेस देन इक्वल सिक्स डिवाइड बाय थ्री त्रण दूने छ एटले केटला मळशे बे मळशे तो ઉકેલ ગણ આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો ઉકેલ ગણ આપણને મળશે અહીંયા માત્ર લેસ ધેન છે એટલે વિવૃત અંતરાલની અંદર માઇનસ ત્રેવીસ અહીંયા લેસ ધેન ઇક્વલ છે એટલે કે સૌવૃત અંતરાલની અંદર બે તો આપેલ અસમતાનો ઉકેલ આપણને મળશે માઇનસ ત્રેવીસ અને બે ત્યારબાદ એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો આપણને ક્વેશ્ચન નંબર એક થી સિક્સ છે તે ઉકેલ ગણ માટે આપેલા છે એના સિવાયના ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર સેવન આપણને વાત આપેલી છે ક્વેશ્ચન નંબર સેવન નીચેની અસમતાઓનો ઉકેલ મેળવો અને સંખ્યા રેખા પર દર્શાવો ઉકેલ ગણ મેળવી સંખ્યા રેખા પર દર્શાવો ઇક્વેશન નંબર સેવન થી સેવન એટ નાઇન ટેન આ ચારે ચાર ઇક્વેશનો છે એ ચારે ચાર ઇક્વેશનની અંદર આપણે આપેલ અસમતાનો ઉકેલ ગણ મેળવી ત્યારબાદ એને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનો છે ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને રકમ આપેલી છે ફાઈવ એક્સ પ્લસ વન ગ્રેટર ધેન માઇનસ ચોવીસ અને ત્યારબાદ બીજી જે આપણને રકમ આપેલી છે તે બીજી રકમ છે ફાઈવ એક્સ માઇનસ વન લેસ ધેન ચોવીસ આ બંને જે અસમતાઓ છે એનો ઉકેલ ગણ શોધી ત્યારબાદ આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની છે ચાલો આપણે આપેલ અસમતાને એક્સ વેલ્યુએશન મેળવી લઈએ વનને આ બાજુ લઉં તો શું આવશે ફાઈવ એક્સ ગ્રેટર દેન માઇનસ ચોવીસ પ્લસ વન શું આવશે ફાઈવ એક્સ ગ્રેટર દેન માઇનસ આ પ્લસ છે તો આ બાજુ આવશે તો શું આવશે માઇનસ માઇનસ ચોવીસ માઇનસ વન માઇનસ પચીસ ચલો એક્સને કરતાં બનાવી એક્સ ગ્રેટર દેન માઇનસ પચીસ ડિવાઈડ બાય ફાઈવ ધેન એક્સ ગ્રેટર દેન પાયો પાયો પચીસ એટલે એક્સનું મૂલ્ય માઇનસ પાંચ કરતાં મોટું છે તો ઉકેલ ગણ શું આવશે તો કે આપણે ઉકેલ ગણને સંખ્યા રેખા પર દર્શાવવાનો આનો ઉકેલ ગણ માત્ર આનો ઉકેલ નથી આપવાનો ઉકેલ ગણ બંનેનો આપવાનો છે ચલો આને સંખ્યા રેખા પર દર્શાવીશું સાથે આપણને જે બીજી અસમતા આપેલી છે એનો ઉકેલ ગણ પણ શોધી લઈએ ચલો વનને આ બાજુ લાવીશ તો શું આવશે ફાઈવ એક્સ લેસ ધેન ચોવીસ માઇનસ છે તો આ બાજુ આવશે તો પ્લસ થશે ફાઈવ એક્સ લેસ ધેન પચીસ ચાલો એક્સને કરતાં બનાવીશું શું આવશે પચીસ ડિવાઈડ બાય ફાઈવ એક્સ લેસ ધેન પાયો પાયો પચીસ હશે એટલે શું મળશે પાંચ મળશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બંને જે અસમતાઓ છે એના ઉકેલ ગણને એક જ સંખ્યા રેખા પર દર્શાવવાનું છે કેવી રીતે દર્શાવીશું જે રીતે આપણે સંખ્યા રેખા પર દર્શાવતા તે રીતે સંખ્યા રેખા આપણે દોરી લઈએ સંખ્યા રેખા આપણે દોરી લઈએ અહીંયા ઝીરો બિંદુ ટાંકી દઉં હવે પાંચ અને માઇનસ પાંચ એટલે પ્લસ પાંચ ને માઇનસ પાંચ સુધીની વાત છે તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ સિક્સ સુધીના આપણે કાપાઓ દોરી લઈએ હવે પહેલી અસમતા છે એનું મૂલ્ય એમ છે કે એક્સ એક્સ ગ્રેટર ધેન માઇનસ ફાઈવ એક્સનું મૂલ્ય માઇનસ પાંચ કરતાં મોટું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજી શકીએ છીએ અને બીજું ખાસ યાદ રાખશું કે જે રીતે આપણે યામ સમતલમાં દર્શાવતા તે રીતે જ કે લેસ ધેન ઇક્વલ હોય લેસ ધેન હોય તો એને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવવું કે એ પાર્ટ આવે છે કે નહીં એક્સનું મૂલ્ય માઇનસ પાંચ કરતાં માઇનસ પાંચ લેવાના છે નહીં
तो जे माइनस पांच त्या आपणे छे पॉइंट छे ने ब्लेंक राखी माइनस पांच करता मोटू एटले के आ तरफ जशे तमाम किंमतों धारण करशे। त्यारबाद बीजी असमता छे तेमां छे एक्स मूल्य पांच करता नानू छे, एक्स नानो छे पांच करता, पांच एक्स मूल्य पांच करता नानू छे, प्लस पांच लेवाना छे ने आपेल असमता छे એનો જવાબ છે પાંચ કરતા નાનું એટલે આ તરફનું તમામ રહેશે। હવે આ બંને જે છે પ્રથમ અસમતાનો જે સંખ્યા રેખા પર ઉકેલ અને બીજી અસમતાનો ઉકેલ એમાં આપણે એ જોવાનું છે કે બંનેનો પ્રદેશ આવી જતો, બંનેમાં સરખો જે પ્રદેશ આવતો હોય તે આ બંને અસમતાનો ઉકેલ પ્રદેશ રહેશે। તો આ પ્રથમ અસમતા છે તે ધન તરફ જાય છે, બીજી અસમતા પાંચ થી આ તરફ આવે છે તો કે અહીંથી અટકી જાય છે અને આ અહીંથી અટકી જાય છે। મતલબ એવો છે કે આ જે પ્રદેશ છે એ બંને પ્રદેશ, આ પ્રદેશ છે આ બંને અસમતાનો ઉકેલ ગણ મળશે। તો વિદ્યાર્થી મિત્રો આપણને કેટલો ઉકેલ પ્રદેશ મળશે? પ્રથમ અસમતા આ તરફ જાય છે, આ તરફ જાય છે અને જ્યારે સેકન્ડ અસમતા છે અહીંથી પાછી વળે છે આ તરફ આવે છે। તો આટલો જે પ્રદેશ છે બંને અસમતાનો ઉકેલ પ્રદેશ રહેશે। ચાલો તો આ રીતે આપણે એને દર્શાવી દઈએ અને ઉકેલ પ્રદેશ લખી નાખીએ। ઉકેલ પ્રદેશ શું મળશે? તો કે ઉકેલ ગણ મળશે વિવૃત અંતરાલનો, કારણ કે જો અહીંયા આ પાર્ટ છે એ પણ લેવાનું નથી, અહીંયા આ પાર્ટ છે તે પણ લેવાનું નથી, એટલે કે માઇનસ પાંચ વિવૃત અંતરાલમાં અને પાંચની વચ્ચેનો જે પ્રદેશ છે, આ જે પ્રદેશ છે તે તમામ પ્રદેશ છે આ બંને અસમતાનો ઉકેલ પ્રદેશ રહેશે। હવે ત્યારબાદ આપણે ઇક્વેશનમાં જઈએ, ત્યારબાદના ઇક્વેશનની વાત કરીએ। ત્યારબાદનું ઇક્વેશન છે ઇક્વેશન નંબર 8, 9 અને 10। આ ત્રણેય ઇક્વેશનો છે એ આ પ્રકારના જ ઇક્વેશનો છે। ચાલો આપણે ઇક્વેશન નંબર 9ની વાત કરીએ। ઇક્વેશન 9 આપણને આપેલું છે, ઇક્વેશન નંબર 9 વાત છે 3x-7 > 2x-6 અને બીજી અસમતા છે 6x > 11 - 2x। આ બંને અસમતા, એ બંને અસમતાને આપણે ઉકેલીને તેને આપણે સંખ્યા રેખા પર દર્શાવીશું। ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રથમ અસમતામાં x નું મૂલ્ય શોધવા માટે આપણે જે પ્રોસેસ કરતા તે કરી લખીએ, 3x - 7 > 2 વડે ગુણી નાખીએ, 2x - 6 × 12, x વધારે આ બાજુ છે આ બાજુ લાવીએ, 7 ને આ બાજુ લાવીએ, શું આવશે 3x - 2x - 12 + 7। ચાલો શું આવશે આમાંથી, 3x માંથી 2x થશે તો x > ચાલો 12 માંથી 7 જાય તો 5, પણ કેવા? તો કે -5। હવે બીજી જે અસમતા છે એને ઉકેલી, એક્સ વધારે આ બાજુ છે આ બાજુ લાવીએ, 6 ને ઇક્વલની પહેલી બાજુ લઈ જાય તો -x - +2x > 11 - 6। ચલો 2x માંથી x થશે તો x > 11 - 6 કેટલા આવશે? 5। હવે આ બંને છે અસમતાઓ છે એનો ઉકેલને આપણે સંખ્યા રેખા વડે દર્શાવી દઈએ, સંખ્યા રેખાની અંદર દર્શાવી દઈએ, જેનાથી આપણને આપેલ અસમતાનો ઉકેલ પ્રદેશ મળી જશે। 0, -5 અને +5। હવે આપેલ અસમતા છે એનો ઉકેલ છે -5 કરતા મોટો, એટલે કે -5 કરતા મોટો -5 લેવાના છે નહીં, એના કરતાં મોટો એટલે આ તમામ પાર્ટ આવશે। જ્યારે અહીંયા છે તે પ્રદેશ છે એ 5 છે, એક્સ મૂલ્ય 5 કરતા 5 લેવાના છે નહીં, અહીંયા લેવાના નથી, 5 કરતા મોટો એટલે અહીંથી આ તમામ ભાગ આવશે। તો મતલબ એવો છે પહેલી અસમતા આ તરફ જાય છે, બીજી અસમતા પણ આ તરફ જાય છે, તો આ બીજી અસમતા અહીંથી જાય છે, તો જ્યારે આ પાર્ટ અહીંથી, આ બાકીનો પાર્ટ છે માત્ર એક જ અસમતાનો છે, એ પાર્ટ અહીંથી ભેગો થઈ જાય છે। તો મતલબ એવો છે કે -5 આમાં પણ નથી લેવાના, આમાં પણ નહીં લઈએ આપણે, કેમ કે બંનેમાં જે હશે બંનેમાં કોમન હશે તે જ પ્રદેશ ગણાશે, આમાં નથી લેવાના તો આમાં પણ એ પ્રદેશ ગણાશે નહીં। તો મતલબ એવો છે
કે આ પ્રથમ અસમતા જે આ તરફ એનો ઉકેલ પ્રદેશ બતાવે છે, બીજો અસમતા આ તરફની ઉકેલ પ્રદેશ બતાવે છે. મતલબ એવો છે કે આ તરફના તમામ બિંદુઓ જે છે એ તમામ બિંદુઓ આપેલ અસમતાનો ઉકેલ પ્રદેશ દર્શાવશે. જે આ પ્રદેશ જે બતાવે છે એ પ્રદેશ છે એ આપેલ બંને અસમતાનો ઉકેલ પ્રદેશ દર્શાવે છે, પણ આ પોઈન્ટ લેવાનો છે નહીં. તો ઉકેલ પ્રદેશ શું આવશે? તો કે ઉકેલ ગણ આવશે, ઉકેલ ગણ આવશે પાંચ. પાંચ લેવાના નથી તેમ એને વિરુદ્ધ અંતરાલમાં લખશું. પાંચ થી ક્યાં સુધીની કિંમત? પાંચ થી તમામ આ ધન કિંમત એટલે કે ઇન્ફિનિટી સુધીની તમામ કિંમતો છે આ બંને અસમતાનો ઉકેલ પ્રદેશ દર્શાવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ઇક્વેશન નંબર જે 10 છે અને ઇક્વેશન નંબર 8 છે, આ બંને ઇક્વેશનો છે તમે સરળતાથી ગણી શકો છો. જે રીતે આપણે આગળના બંને ઇક્વેશન કર્યા તે રીતે બંને અસમતાનો ઉકેલ પ્રદેશ તે જ ગણાશે કે બંનેમાં સમાન પ્રદેશ, સમાન જે સંખ્યાઓ x કિંમત ધારણ કરતી હશે તે કિંમતો છે એ આપેલ અસમતાનો ઉકેલ પ્રદેશ હશે. તો તમે ઇક્વેશન નંબર 8 અને 10 તમારી જાતે પણ કરી શકો છો.